गुजरात में प्रथम वक्त रेल रेस्टोरेंट शुरू थवा जई रही छे। पश्चिम रेलवे द्वारा पोतानी वधारानी जग्या तेमज कंडम थयेला रेल कोचना उपयोग थी एक वधारानी आवक मळी शके ते माटेनुं आयोजन करवामां आव्युं छे। ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ ખાતે રેલવેની જગ્યા પર ટ્રેકની બાજુમાં જ ટ્રેનના કોચની અંદર રેસ્ટોરન્ટ બની રહી છે, ત્યારે દિવ્ય ભાસ્કર તમને આ રેસ્ટોરન્ટની પહેલી ઝલક બતાવી રહ્યું છે। આ રેસ્ટોરન્ટની બનાવટ અનોખી હશે, જેને કન્ફ્યુઝન ડિઝાઇનથી તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારે રેસ્ટોરન્ટના ડિઝાઇનર રૂચિ સિલહરે દિવ્ય ભાસ્કરની રેસ્ટોરન્ટની ડિઝાઇન અંગે વાતચીત કરી હતી। લોકો આ ટ્રેન કન્સેપ્ટની રેસ્ટોરન્ટ કરીએ છીએ, ટ્રેન ઓન વ્હીલ, અને આમાં છે ને બધી જ અલગ અલગ ટાઈપનું ટ્રેનના એલિમેન્ટ યુઝ કરીએ છીએ। બધે આગળની સાઈડ ટ્રેન ઉપર આખું મ્યુરલ લીધેલું છે, પ્લે એરિયા આપેલું છે, આની હાઈટ ઉપર આખું રૂફટોપ ટ્રેનની ઉપર સીટિંગ આપેલું છે, જ્યાંથી બેસીને લોકો એક સાઈડ ટ્રેનનો વ્યૂ લઈ શકે, ટ્રેન ઉપર બેઠા બેઠા અને રોડનો બી વ્યૂ લઈ શકે। આમાં હરેક એજ ગ્રુપનો માણસ આ જગ્યા એન્જોય કરી શકશે, નાના છોકરાઓથી લઈને મોટાઓ સુધી બધું ટ્રેનનું ફીલ લઈ શકશે। આમાં શહેરના એસ્ટોન ચોક ખાતે ટ્રેક સેટ તડકા નામથી આ રેસ્ટોરન્ટ આકાર લઈ રહ્યું છે, ત્યારે કેવું હશે રેસ્ટોરન્ટ તે પણ દિવ્ય ભાસ્કરના વાચકો માટે ખાસ પ્રથમ ઝલક દિવ્ય ભાસ્કર લાવી રહ્યું છે। રાજકોટ રેલવે દ્વારા ઓક્ટોબર 2022માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, તે બાદ ન્યાસા એન્ટરપ્રાઇઝને 5 વર્ષ માટે 67.6 લાખના ભાડા પેટે આ જગ્યા મળી હતી। ત્યારે ન્યાસા એન્ટરપ્રાઇઝના માલિક ભરતભાઈ ડાભીએ પણ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી। બસ આ રાજકોટની જનતા તમે કીધું એમ રંગીલી છે, જે હરવા ફરવા અને જમવા પાછળ ઘણો બધો ખર્ચો કરે છે, એટલે લોકોને પણ નવું જોતું હોય એટલે અમે આજે એક નવું આપવા જઈ રહ્યા છે રેલ કોચ રેસ્ટોરન્ટ દ્વારા, કે રેલવેમાં કોચમાં એ લોકો જમતા એવી એને ફિલિંગ આવશે, અને મને વિશ્વાસ છે 100% રાજકોટીયન આ અમારા કોન્સેપ્ટને વધાવી લેશે અને ખૂબ સફળ થઈશું અમે એવી આશા છે। ઉલ્લેખનીય છે કે આ માટેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે રેસ્ટોરન્ટને પણ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આગામી 2-3 માસની અંદર આ રેસ્ટોરન્ટ પણ શરૂ થઈ જશે અને ત્યારબાદ કહી શકાય કે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ લોકો ટ્રેક સાઇડ તડકા ઉપર આવી અને એક ટ્રેનમાં બેસી અને પોતે પરિવાર સાથે ભોજન માણતા હોય તે પ્રકારનો આનંદ પણ લઈ શકશે, અને તે માટે આ રેસ્ટોરન્ટના માલિક દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।